નમસ્તે મિત્રો, જય માતાજી. હું સૌ રેખા મકવાણા અને આજે સરસ મજાની હરીફાઈ લઈને આવ્યા છે શાકપુરીની. તો મિત્રો જોતા રહેજો તમે, આ હરીફાઈમાં તમને બહુ જ મજા આવશે. તો આ બાજુ આપણી રેખા કોમેડીની ટીમ અને સાગર કોમેડીની ટીમ આમાં ભાગ લેવા આવી ગઈ છે. તો તમે બધા તૈયાર છો? હવે સરસ. તો જો મિત્રો, આ બધા તૈયાર છે હવે અને આપણે આ રેસ ચાલુ કરવી. જો કોઈને ખોટો બગાડ કરવાનો નથી. જે 10,000 રૂપિયા ઇનામ જીતશે એને હું રોકડા 10,000 રૂપિયા ઇનામ આપીશ. અને નાનજી દાદા, જે જાજુ પૂરીઓ ખાઈ જાય એને 10,000 રૂપિયા દેવાના છે. જાજી પૂરી આકની કોઈ જેટલા તમે સમસા લો એટલા પણ પૂરી ઉપર હાલશે. બરોબર. જે જાજી પૂરી ખાશે એને 10,000 રૂપિયા રોકડા આઈના જ આપી દેવામાં આવશે. કાંઈ વાંધો નહીં. આપણો ને ટપુ દાદા, પૂરી જાજી ખાવાની, ઢીલું પોસો શાક લઈ એકો. તમે સમનામાં તમે આમાં ભાગ લેવા આવશો, તમને એવું લાગશે કે હું આ બધા તમને જીતવા દઈશ? લગભગ તો જીતી જઈશ લાગે છે એવું મને. વાહ, શું વાત છે. માથે ધોરા પણ ડોશી કેટલું બરમા બોલી કે હું જ જીતીશ. વાહ ભાઈ વાહ, શું વાત છે. હવે એવી ડોશી હું આમાં જીતી એક થી હવે દાંત વગઈ ન્યુ. ઈ તો હમણાં ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે. નાનજી દાદા એ પોતરે બાંધીને તૈયાર થઈ જા હે હવે. તો જો મિત્રો, તમે જોઈ શકો છો અને ગરમ ગરમ અને સરસ તાજી તાજી પૂરીયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, ત્રણ ત્રણ પૂરી પેલા માં હું આપું છું અને બીજા રાઉન્ડ માં ચાર ચાર પૂરી આપવામાં આવશે. નાનજી દાદા આજ તો રેસ જીતજો. જો હા પણ આપો શાક હવે હાલો ચાલુ જ કરી. તો હમણે ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે. સરસ મજાનું ગરમ ગરમ બટેકાનું શાક છે અને બટેકાનું શાક જાજુ ખાઈને ઝાડા થઈ જાય તો અમારા માથે નહીં હો. એ કાંઈ વાતો નહીં, તમને નહીં કહેવાય બી. તો મેં દેખ્યું આમ બાવરીયામાં. દાદા લેવું પડે. તમારે જીમ ખાવું એમ છૂટી, પણ જીને 10,000 રૂપિયા લેવા હોય ઈ મહેનત ફૂલ કરજો ખાવાની. વગાડો ઢોલ. ખાવાની હોય ઉતાવળ રાખજો. તમને અને તમે જોઈ શકો છો મિત્રો, 7 પૂરી થઈ આથી બીજો રાઉન્ડ ચાલુ થાય છે. સંજયભાઈ બીજા રાઉન્ડ માં આવી ગયા છે અને આ નાનજી દાદા પણ બીજા રાઉન્ડ માં આવી ગયા છે. 4 પૂરી લઈને 7 પૂરી કરી છે. હાલો ટપુ દાદા, એક ટીટોળો હાલો હાલો હાલ છે. કાંઈ વાંધો નહીં. અરે વાહ, શું વાત છે. દયાબેન પણ બીજા નંબરે આવ્યા છે. ભાઈ ભાઈ અને આ બાજુ 3 ને આ બાજુ 2. એ આવા દો આમાં. હાલે લે હાલે લે.
જાજુ કરે છે મને તો ઇના માં સ્વયં જાય લગભગ આ જીતે આ તો પણ મજા આવે એવું છે હો આ તો પણ શાક પૂરી ની હરીફાઈ અને કેટલા ઉમંગ થી ખાય છે બધાય હાલો હાલો કરો ઉતાર રાખો લાવો રસો નાખો હાલો હાલ છે રખડો ઈ થાય બીજું કઈ જીતી નહી ટીટોડો હાલો ટપ દેલા બહુ માટી વગર જો મગન ખાઈ જે ઓ એ હું જો આ કેમ રાધા રોવે ઉ મને દેખાય હે કિરણ ને તો જાદુ નો કહેવાય આપડે હજી સાત સાત પૂરી અહીંયા પહોંચી છે નાનજી દાદા સાત તમે લીધી છે સાત સંજય લીધી છે અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો અહીંથી ત્રીજો રાઉન્ડ ચાલુ થાય હાલો સંજય અગિયાર પુરી માં એ લાવો અહીંથી પણ ત્રીજો રાઉન્ડ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો કોણ જીતે ને કોણ હારે હજી કાંઈ કહી ન શકાય હજી ખબર કાંઈ પડે એવું નથી હજી કારણ કે પાંચ જણા વધ્યા છે તો અહીંથી પણ ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે મને લાગે છે કે આજ તો હે ને આજની હરીફાઈ નાનજી દાદા જીતવાના મને એવું લાગે નાનજી દાદા જ જીતવાના છે હરીફાઈ જીતશે પણ સંજય હા જુઓ લાવો લાવો પાણી લાવો તારે નો ફૂટતો ઉભો જાય છે
લો ખાય બગાડ્યું મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ જણા છેલે વધે છે હજી ખબર ન પડે કોણ જીતે છે લાવો રસો લાવો તોય ગઢા ગાડા વારે હો રસો નાખજો બેટે કા પાસા જાળા કરાવજો હાલે લ્યો આ પેટ દુખવા માંડ્યું મને એ દોચી ભાગ્યા ભાગ્યા હવે ખરા ખરી નો ખેલતો હવે તમે જોવાની તમને હવે જ મજા આવશે બે જણા વધ્યા છે કોણ જીતે છે ને કોણ હારે છે એ હવે તમને ખબર પડી જાય છે તો જોતા રહેજો વિડીયો ખા ખાજી જોઈને શાર પૂરી મારે નહીં આલે હે પૂરું પૂરું લ્યો નાનજી દાદા તમે રાધાને બિવારી દીધી હો જો મિત્રો તમે જોઈ શકો છો નાનજી દાદાએ ચોથા રાઉન્ડમાં હરીફાઈમાં જીત કરી છે તો સરસ મજાનો ડિસ્કો કરી નાખો નાનજી દાદા જીતે છે એ બદલ તમે જોઈ શકો છો મિત્રો નાનજી દાદા આજે જીતી જશે અને નાનજી દાદા એ મૂકી દો ખાવાનું હેઠું અને તમે આજે 10,000 રૂપિયા જીત્યા છો મને તો વિશ્વાસ જ હતો કે આજ નાનજી દાદા જીતવાના જ છે નાનજી દાદા પણ માજે તમે આજ હારી ભી રાખી હો પણ તો રાખવી જ પડે ને ભાઈ 10,000 નો સવાલ 15-16 પૂરી ખાય ને નાનજી દાદા આ હરીફાઈ જીત્યા છે તો તમારું 10,000 રૂપિયા ઇનામ અને નાનજી દાદા ને હરખથી ઉચકેલી લો વગર